गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडल स्कूल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। गया वीडियो नी अंदर आपणे धोरण 8 चेप्टर नंबर घात अने घातांक 12 चेप्टर एनी अंदर शूँ जोयुं हतुं तो खरा खोटा अने विकल्पो अने खाली जग्याओ आटली वस्तु आपणे जोई गया। हवे आपणे स्टार्ट करिए एक्जाम्पल नंबर 5 किंमत शोधो। तो आनी अंदर तमारे घात अने घातांकना नियमों लागू करवाना छे अने किंमत शोधवानी छे। तो घात घातांकना नियमों तमने फरीवार कही दऊं के गुणाकार होय अने आधार सरखा होय तो घातनो सरवाळो करवानो, भांगाकार होय आधार सरखा होय तो घातनी बादबाकी करवानी, घातनी घात आपेली होय तो बंने घातनो गुणाकार करवानो एटले के घातनी घातनो गुणाकार थाय। अने बाकीना बे सादुरूपना नियमो हता, आ वस्तु आवड़ती हशे तो तमने आ एक्जाम्पल्स आवड़शे, तो ना आवड़ती हो तो आगलना वीडिया जोई लेवा अने थियरी पाकी करवी, नियमों पाका करवाना, त्यार पछी आ वीडियो चेक करवो। हवे पहेलू छे 2^(-3)^-1)। तो अहींया जुओ 2 2 2 आधार सरखा अने गुणाकार आपेला छे। तो नियम पहेलो, आधार सरखा अने गुणाकार होय तो घातनो सरवाळो थाय, એટલે કે અહીંયા શું થશે, એકદમ ઈઝી છે, 2^(-3)^-1)^2 આવું થશે। એટલે કે આનો મારે સાદરૂપ આપવું હોય તો 2 કેટલી ઘાત થઈ, તો 2^-3 એટલે -1 અને પાછું -1 એટલે -2, તો 2^-2 આવો આન્સર આવ્યો, બરાબર। તો આ સાદરૂપ આવડવું જોઈએ, પછી સરવાળા બાદ બાકીના નિયમો કે મોટી સંખ્યા 1 -1 + હોય તો મોટામાંથી નાનો બાદ થાય, મોટાની નિશાની 2^-2 તો આને મારે પ્લસ કરવી હોય તો 1^2 એટલે શું થયું, 2^2 એટલે 1^4, આ તમારો આન્સર થઈ ગયો। હવે અહીંયા આવે તો 1^3^3^3 બંનેને લાગુ પડશે, તો અહીંયા હું શું કરીશ, 1^3 છે એટલે એ તો 1 જ રહેશે, બરાબર। તો મારે લખવું હોય તો હું શું કઈ રીતે લખી શકીશ, તો અહીંયા હું શું કરું, 1^3^(-2)^3^5 આજે આના પણ 3^3 લાગુ પડશે એટલે 3^3 આવું સાદરૂપ થશે। હવે હું શું કરીશ, તો 1^3 એટલે 1 આન્સર થાય, તો સૌથી પહેલાં ઉપરનો જે ભાગ છે એનું હું સાદરૂપ આપું, તો એમાં જો 3^3 આધાર સરખા અને ગુણાકાર એટલે શું થાય, ઘાતનો સરવાળો થાય, પહેલો નિયમ, એટલે 3^-2^5 અને છેદમાં તો 3^3 છે જ, તો આનો આન્સર શું આવ્યો, તો 5 અને -2 એટલે 3 આવ્યો આન્સર, એટલે 3^3^3^3। હવે આ શું આવ્યું, તો આધાર સરખા અને ઉપર નીચે છે એટલે ભાંડાકાર, તો નિયમ બીજો ઘાતની બાદબાકી, આધાર 3^3^3 એટલે 3 કેટલી ઘાત થઈ, 0 ઘાત, અને આપણે કીધું હતું કે કોઈ પણ પદની 0 ઘાત એટલે આન્સર આવે 1। આપણી પાસે જગ્યાની કમી છે એટલે હું આ રીતે આડું લખ્યું છે, તમારે ઊભું લખવાનું છે। ત્યાર પછી ચલો હવે 8^2^(-4)^2)-2^-5 એની પાછી 2 ઘાત, તો અહીંયા શું કરવાનું, તો અહીંયા આધાર હંમેશા કોઈ પણ એક્ઝામ્પલમાં આધાર સરખા હોવા જોઈએ, ન હોય તો આધાર સરખા કરવાના, તો અહીંયા 2, 4, 8 ક્યાંય પણ આધાર સરખા નથી, તો હું શું કરીશ, તો આ 8 છે તો 8માં હું ક્યાંય 2 લાવી શકું, હા 2^2^2 એટલે 8 થાય, એટલે કે 8ની જગ્યાએ હું શું લખીશ, 2^3, તો 2^2^2 2^2 4 4^2 8 તો 8ની જગ્યાએ 2^3 અને આ ઉપરની ઘાત તો હતી જ, ગુણ્યા હવે અહીંયા 4 છે તો 4ની જગ્યાએ હું લખી દઉં 2^2, કેમ, તો 2^2 2^2 એટલે 2 વખત ગુણાકાર, તો કેટલા થયા 4 અને ઉપરની જે હતી, એટલે એ ખાસ યાદ રાખવાનું કે 8ની જગ્યાએ મેં 2^3 લખ્યા છે અને 4ની જગ્યાએ 2^2 લખી છે, ગુણ્યા હવે અહીંયા શું થાય જુઓ, તો અહીંયા ઘાત અને ઘાત એટલે ત્રીજો નિયમ, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2^-5^2 થશે, બરાબર, સરવાળો નથી, 2^2, તો હવે આનું સાદરૂપ આપીએ તો શું થાય, તો અહીંયા જુઓ તો ઘાત એની પાછી ઘાત, તો અહીંયા શું થયું, 2^3^2
गुण्या बे घातनी घात तो घातनी घात तो गुणाकार बे गुण्या बे गुण्या बे माइनस पांच गुण्या बे तो कितना थिया माइनस दस तो यह सदरूप आपो तो बे नी त्रण दू छ घात गुण्या बे नी बे दू चार घात गुण्या बे नी माइनस दस घात आधार त्रणे वा सरखा थई गया बे 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 तो जो आधार सरखा अने गुणाकार तो पहलो नियम आधार सरखा ने गुणाकार होय तो घातनो सरवाळो तो शुं थाय बे नी छ वत्ता चार माइनस दस तो केटला थया तो छ ने चार दस माइनस दस एटले आंसर आव्यो केटलो बे नी झीरो घात अने बे नी झीरो घात एटले जवाब शुं आवे एक आवे ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે એ જોઈએ તો અહીંયા જો ત્રણની બે ઘાત એની પાછી છ ઘાત ત્રણની ત્રણ ઘાત એની પછી બે ઘાત ત્રણની માઇનસ બે ઘાત એની પાછી દસ ઘાત એટલે ત્રણેય પદની અંદર ઘાતની ઘાત છે અને નિયમ મુજબ ઘાતની ઉપર ઘાત હોય એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય બંને ઘાતનો ગુણાકાર તો શું થયું અહીંયા તો ત્રણની બે ગુણ્યા છ પછી ગુણ્યા ત્રણની ત્રણ ગુણ્યા બે ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બે ગુણ્યા દસ ઘાત આવું થયું તો સાદરૂપ આપો તો ત્રણની બે છ બાર ગુણ્યા ત્રણની ત્રણ દુ છ ગુણ્યા ત્રણની માઇનસ દસ દુ વીસ ઘાત ચલો તો શું આવ્યું તો હવે જુઓ ત્રણ 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 આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે ત્રણની બાર વત્તા છ માઇનસ વીસ અથવા તો વત્તા કરી અને પછી માઇનસ વીસ કરો તો પણ ચાલે તો કેટલો જવાબ આવ્યો તમારો બાર ને છ અઢાર અઢારમાંથી વીસ જાય એટલે માઇનસ બે એટલે ત્રણની માઇનસ બે ઘાત તો આને મારે લખવું હોય તો શું લખાય માઇનસ બે ઘાત છે ને પ્લસ કરવી હોય તો એકના છેદમાં ત્રણની બે ઘાત હું લખી શકું તો ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવ્યો એકના છેદમાં નવ આ તમારો આન્સર થઈ ગયો હવે ત્યાર પછી ચારની પાંચ ઘાત આઠની ચાર ઘાત સોળની માઇનસ ચાર ઘાત તો અહીંયા જુઓ તો કે આધાર સરખા છે નથી અહીંયા ચાર અહીંયા આઠ અહીંયા સોળ તો શું કરીશ આધાર સરખા કરી દઈશ થાય તો આ ચાર છે ને અહીંયા બેની બે ઘાત ચાર થાય આઠ છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ તો બેની ત્રણ ઘાત આઠ થાય ચાર છે સોળ છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત લ્યો તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે બેની ચાર ઘાત તો હું અહીંયા આ જે એક્ઝામ્પલની અંદર કરી એવી પ્રોસિજર અહીંયા કરું તો ચારની જગ્યાએ શું લખું બેની બે ઘાત અને પાંચ ઘાત તો હતી જ પછી ગુણાકાર આઠ છે તો બેની ત્રણ ઘાત આઠ અને આ ચાર ઘાત તો હતી જ પછી ગુણાકાર સોળ છે તો બેની ચાર ઘાત અને એની ઉપર માઇનસ છ ઘાત હતી તો ચારની જગ્યાએ બેની બે ઘાત લખ્યું આઠની જગ્યાએ બેની ત્રણ ઘાત લખ્યું અને સોળની જગ્યાએ બેની ચાર ઘાત લખ્યું તો હવે ઘાતની ઘાત થઈ એટલે ગુણાકાર થાય તો બેની બે ગુણ્યા પાંચ ગુણ્યા બેની ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા બેની ચાર ગુણ્યા માઇનસ છ તો હવે આનું સદરૂપ આપીએ તો બેની દસ ઘાત ગુણ્યા બેની ચાર તેરી બાર ઘાત ગુણ્યા બેની છ ચોક ચોવીસ પણ માઇનસ છે તો માઇનસ ચોવીસ ઘાત હવે બે 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 આધાર સરખા છે અને ગુણાકાર છે તો ઘાતનો શું થાય સરવાળો થાય પહેલો નિયમ તો આપણે એ પ્રોસિજર કરીએ તો બેની દસ વત્તા બાર વત્તા માઇનસ ચોવીસ તો કેટલા એવા તો બેની દસ અને બાર બાવીસ બાવીસ માઇનસ ચોવીસ એટલે માઇનસ બે તો બેની માઇનસ બે ઘાત હવે આને મારે પ્લસ કરવી હોય તો શું કરીશ એકના છેદમાં બેની બે ઘાત એટલે પ્લસ થઈ ગયું તો બેની બે એટલે બે ગુણ્યા બે ચાર એકના છેદમાં ચાર તમારો આન્સર થશે બરાબર છે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે જો આ તમને આધાર સરખા કરતાં આવડી જાય તો કોઈ પણ એક્ઝામ્પલ ગણતી વખતે આધાર સરખા હોય એવા લેવાના ન હોય તો આધાર સરખો થતો હોય તો કરવાનો ચલો ત્યાર પછી ત્રણની ચાર એની પછી ત્રણ ઘાત ત્રણની ત્રણ ઘાત એની પછી માઇનસ બે ઘાત આ મોટા કૌંસમાં છે પછી ભાંગાકાર ત્રણની બે એની પછી ત્રણ ઘાત હવે જ્યારે આવો એક્ઝામ્પલ હોય ત્યારે જે સાદુરૂપ આપો ત્યારે કૌંસ હોય કૌંસનું પહેલાં સાદુરૂપ આપવાનું તો અહીંયા હું શું કરીશ તો અહીંયા ઘાતની ઘાત છે તો ત્રણની ચાર ગુણ્યા ત્રણ ઘાત થાય ઘાતની ઘાતનો ગુણાકાર પછી ગુણ્યા ત્રણની ત્રણ ગુણ્યા માઇનસ બે ઘાત
बराबर। हवे आ भांगाकार की निशानी तमे आ नीचे लई अने भांगाकार करो तो पण थाय, अने जो एवुं न करवुं होय तो आवी रीते भांगाकार की निशानी करवानी अने 3 ने 2 गुण्या 3 आवुं पण करी शको। घातनी घातनो गुणाकार तो शुं थयो अहींया, तो 3 ने 4 તેરી ને 12 ઘાત ગુણ્યા 3 ને 3 2 6 ને એક વાર માઈનસ એટલે માઈનસ 6 ઘાત ભાંગ્યા 3 ની 2 તેરી ને 6 ઘાત। તો આનો પાછો કૌંસનો સરવાળો આપીએ તો 3 ને આધાર સરખા ને ગુણાકાર તો ઘાતનો સરવાળો 12 વત્તા માઈનસ 6 આનો સરવાળો આપી દીધો અને ભાંગાકારમાં 3 ને 6 ઘાત તો શું થયું, તો 3 12 વત્તા માઈનસ 6 એટલે 12 માંથી 6 ગયા તો 6 એટલે 3 ની 6 ભાંગ્યા 3 ની 6 એટલે શું થયું, તો આધાર સરખા ને ભાંગાકાર એટલે ઘાતની બાદબાકી બીજો નિયમ 3 ની 6 માઈનસ 6 એટલે જવાબ આવ્યો 3 ની 0 ઘાત અને કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવે 1। તો આવી રીતે દરેક એક્ઝામ્પલ તમારે ગણવાના છે। પ્રશ્ન નંબર 6 કિંમત શોધો। જો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, શું છે 5 ની 3 એની 4 ઘાત, 5 ની 6 એની 2 ઘાત, 5 ની -3 એની 8 ઘાત, તો ઘાતની ઘાત છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 5 ની 3 × 4 × 5 ની 6 × 2 × 5 ની -3 × 8 સાદરૂપ આપીએ 5 ની 3 × 4 = 12 × 5 ની 6 × 12 × 5 ની 8 = 24 માઇનસ માઇનસ 24। હવે શું થયું, 5 5 5 આધાર સરખા અને વચ્ચે ગુણાકાર એટલે પહેલો નિયમ ઘાતનો સરવાળો, તો 5 ની 12 વત્તા 12 વત્તા માઇનસ 24 એટલે શું થયું, તો 5 ની 12 ને 2 = 24 માઇનસ 24 એટલે 5 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવે 1। તો તમારો આન્સર આવશે 1। ત્યાર પછી 2 ની 3 ઘાત −3 ઘાત × 1 ના છેદમાં 2 ની -2 એની 5 ઘાત × 8 ની -3 ઘાત, તો અહીંયા 2 અને અહીંયા 2 આધાર સરખા, પણ અહીંયા 2 નથી તો અહીંયા 2 લાવી શકાય, હા, કારણ કે 8 ને આપણે 2 ની 3 ઘાત કરીએ એટલે 2 × 2 × 2 8 થઈ જાય એટલે 2 ની 3 ઘાત, તો હું શું કરી શકું, અહીંયા એક નિયમ લાગુ પડે, આમાં પણ 5 ઘાત લાગુ પડે અને આમાં પણ 5 ઘાત લાગુ પડે, તો એનું સાદરૂપ આપીએ આપણે તો શું થાય, તો 2 ની -3 ઘાત × 1 ની 5 ઘાત છેદમાં 2 ની -2 ઘાત હતી અને એની પાછી કેટલી ઘાત થઈ ગઈ 5 ઘાત ગુણ્યા, હવે અહીંયા હું શું કરીશ 8 ની જગ્યાએ લખી દો 2 ની 3 ઘાત અને એની પાછી કેટલી ઘાત છે માઇનસ 5 ઘાત, હવે આનું સાદરૂપ આપીએ તો શું થાય 2 ની -3 ઘાત × 1 ની 5 ઘાત એટલે 1 છેદમાં 2 ની, આ બંનેનો ગુણાકાર થશે ઘાતની ઘાત અને -2 × 5 એટલે કેટલા થયા, ડાયરેક્ટ કરું છું હવે 10 અને માઇનસ નિશાની એટલે -10 × 2 ની 3 અને -3 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3 × 3 = 9 −9। તો હવે ઉપર કેટલા વિધા 2 ની -3 × 2 ની -9 છેદમાં કેટલા લીધા 2 ની -10 ઘાત, હવે આનું સાદરૂપ આપીએ તો અહીંયા ઉપર 2 × 2 ની -2 - 2 એટલે અહીંયા શું થયું, તો 2 ની આધાર સરખા ગુણાકાર −3 વત્તા −9 છેદમાં 2 ની -10 ઘાત એટલે અહીંયા શું થયું, 2 ની -3 અને -9 એટલે −12 છેદમાં 2 ની -10। આન્સર કેટલો થયો, તો માઇનસ આ બે ભાંગાકાર છે, 2 2 ઉપર નીચે છે એટલે ભાંગાકાર થાય, તો ભાંગાકાર હોય તો ઘાતની બાદબાકી એટલે 2 ની -12 - −10 એટલે 2 ની કેટલી થઈ −12 + 10 એટલે 2 ની -12 અને 10 −2 ઘાત એટલે 1 ના છેદમાં 4 આન્સર આવ્યો હતો। થોડી જગ્યામાં ઘટે છે એટલે થોડુંક ભેગું છે, પણ ખાસ ધ્યાન રાખવાનું આ બરાબર, પછી એના પછીનું આ સ્ટેપ, એના પછી આ સ્ટેપ, એના પછી આ અને આ, ફરી વાર કહું છું અહીંયા તમે જે કર્યું −3 −9 એટલે −12 થયા, અહીંયા −10 હવે આધાર સરખા અને ભાગાકાર એટલે ઘાતની બાદ બાકી બરાબર, તો આ −12 - −10 તો કેટલા થયા −12 વત્તા
दस तो बेनी माइनस बे रूटना छेद में चार तो आ तमारो आंसर थी गयो। हवे एना पछीनो जे एक्जाम्पल छे आठनी माइनस बे घात गुण्या बारनी चार घात भाग्या सत्यावीसनी बे घात बराबर। तो अहीं आठ छे अहीं बार छे अहीं सत्यावीस छे तो आया सत्यावीसनी अंदर आधार सरखो न थाय बराबर। तो शू करीशुं तो पहला ऊपरनो अंश छे एमां हूँ करी दो चार चार आवी शके आमां बे आवी शके बेनी त्रण घात आठ એની પાછી કેટલી ઘાત છે માઇનસ બે ઘાત ગુણ્યા હવે બારની ચાર ઘાત છે તો બાર એટલે બે દુ ચાર અને ચાર તેરી બાર એટલે શું થયું બેની બે ઘાત ચાર ચાર તેરી બાર આ બાર થઈ ગયા અને એની કેટલી ઘાત ચાર આવી રીતે સાદરૂપ આપવાનું જો આઠની જગ્યાએ બે તેરી બેની ત્રણ ઘાત આઠ માઇનસ બે ઘાત બાર છે તો બે દુ ચાર ચાર તેરી બાર અને એની ચાર ઘાત અહીંયા છેદમાં લખીશ સત્યાવીસ બે ઘાત એટલે નવ નવ તેરી સત્યાવીસ એટલે ત્રણ ગુણ્યા ત્રણ નવ નવ તેરી સત્યાવીસ એટલે ત્રણની કેટલી ઘાત થઈ ત્રણ ઘાત સત્યાવીસ થાય અને એની પાછી બે ઘાત એટલે સત્યાવીસની જગ્યાએ તમે ત્રણની ત્રણ ઘાત લખી શકો તો ત્રણની ત્રણ ઘાત સત્યાવીસ એની પાછી બે ઘાત હવે મારે સાદુરૂપ આપવું છે તો હું શું કરીશ તો શું થાય જુઓ બેની ત્રણ અને એની માઇનસ બે ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા હવે અહીંયા જે છે એ ઘાત શું થાય તો આને લાગુ પડે એટલે બેની આ બે ઘાત હતી અને ચાર ઘાત આવી એટલે ગુણાકાર થાય ગુણ્યા ત્રણની ચાર ઘાત એક જ ઘાત છે છેદમાં ત્રણની ત્રણ ગુણ્યા બે ઘાતની ઘાતનો ગુણાકાર તો આ કેટલા થયા બેની ત્રણ દુ છ એટલે માઇનસ છ ગુણ્યા બેની બે ચોક આઠ ગુણ્યા ત્રણની ચાર ઘાત છેદમાં ત્રણની ત્રણ દુ છ ઘાત આપણી પાસે જગ્યા ખૂબ જ લિમિટેડ છે તો હવે શું કરશું તો આ જે છે બે બે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કેટલો આન્સર આવશે અહીંયા તો બેની માઇનસ છ વત્તા આઠ એટલે કેટલા થયા બે ઘાત હવે અહીંયા જે છે એ શું છે તો અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ એટલે ભાગાકારમાં છે પણ ઉપરની જે સંખ્યા છે એમાં અંશ નાનો છે અંશની અંદર ઘાત નાની છે અને અહીંયા મોટી છે તો આપણને ખબર છે કે જ્યાં મોટી ઘાત હોય ત્યાં લખાય એટલે અહીંયા મારે લખવું હોય તો શું લખીશું ત્રણની છ માઇનસ ચાર આવું થયું અને અહીંયા લખવું હોય તો હું આવી રીતે લખી શકું માઇનસ છ વત્તા આઠ આ બંનેનું સાદરૂપ અહીંયા લખ્યું આ બંનેનું સાદરૂપ અહીંયા તો જવાબ આવ્યો બેની બે ઘાત છેદમાં છમાંથી ચાર જાય તો બે એટલે ત્રણની બે ઘાત એટલે બેની બે ઘાત કેટલી થઈ ચાર અને ત્રણની બે ઘાત નવ એટલે જવાબ આવ્યો ચારના છેદમાં નવ બરાબર। તો આવી રીતે તમારે દરેક એક્ઝામ્પલ ગણવાના થશે આગળના જે એક્ઝામ્પલ છે હું તમને આવતા ભાગની અંદર સમજાવીશ થેન્ક યુ।